પ્રણાપાવાનું, ગુણગાવાનું, ખવડાવવાનું, ખાવાનું, ઘોડે ચડવાનું, મુથેતાનું, ગવરાવવાનું, ગાવાનું, કૃતવીર સુરતાનું. કુરુક્ષેત્રના મેદાનમાં એક 10 મિનિટ સારી રીતે લઉં છું સમજદાર માણસો માટે. 8મા દિવસના સૂર્યનારાયણ મેર બેઠા, શંખનાદ થયા, હથિયારો મહાન થયા, એટલે દુર્યોધને ભીષ્મ પિતા પાસે જઈને કીધું, ભાભા હવે તો પેટ મેલાય છોડ, હવે તો પેટ મેલાય છોડ, કેટલું પેટ મેલાય રાખીને લડવું, કે દીકરાએ વાત કેમ કરસ, કે ખાવ અમારું, સેનાપતિ અમારા, હથિયાર અમારા, ઘોડા અમારા, સારથી અમારા, રેવું અમારા, ભેરું સેનાપતિ અમારા, જીતાડવા પાંડવોને કેમ કેમ કેશ. કે આજ 8-8 દિવસથી અર્જુન લડે, એ દ્રોણાચાર્યના શિષ્ય ની હું તાકાત છે કે પરશુરામના ચેલા હું 8 દિવસથી બાણ હાકી શકે, તમારે મારવો નથી, પેટમાં પાપ છે. અને તઈ હથિયારને મુકતા મુકતા ભીષ્મ પિતામહ ધનુષ મુકતા મુકતા એટલું કીધું, ત્યાં બેટા કાયલ હું અર્જુનને મારે, એ કાયલ હું અર્જુનને મારે શબ્દો છૂટી ગયા, પાંડવોના મોઢા માટે મેં ડળી ગઈ, રાંધા ધાન રખડી પીડ્યા કે કાયલ અર્જુન નથી, કાયલ અર્જુન નથી, કાયલ અર્જુન નથી, ભાભો બોલે નહીં, ભૂલ્યા પછી કોઈ દી ફરે નહીં, કાયલ અર્જુન નથી, કાયલ અર્જુન નથી, કાયલ અર્જુન નથી, રાંધા ધાન રખડી પીડ્યા સાહેબ. અને એમાં ભગવાન કૃષ્ણ નીકળ્યા બરોબર રાતનો સમય, અને નીકળ્યા અને નીકળ્યા અને ધર્મરાજાના ચકને આમ અડગો કર્યો અને નજર કરી તો બેઠો બેઠો ભાલાને ઝેર પાતા હતા, ઝેરના વાટકામ બોરી, અને ભાલાને હદાવે, હરિઝેરના વાટકામ બોરે, ભાલાને હદાવે, પડદો પાડી આગળ નીકળ્યા, ભીમ ગદા ફેરવતો હતો, પડદો પાડી આગળ નીકળ્યા, નકોડું તલવાર હદાવતો હતો, પડદો પાડી આગળ નીકળ્યા, સહદેવ બાણને ઝેર પાતો હતો અને પથ્થરની માથે ગહતો હતો, પડદો પાડી આગળ નીકળ્યા, ડાબા હાથમાંથી ડાબો કાન રહી ગયો હતો, જમણા હાથ માથે જમણો હાથ રહી ગયો હતો, અને અર્ધધનુષ આકારની માલિકર પાર્થ અર્જુન ફૂતો હતો, અને ભગવાન કૃષ્ણે દીન ખોટી અડાડી, હે અર્જુન આમ ધીરે ધીરે જોયું શું છે, દાદો ભીષ્મ કાલ પ્રતિજ્ઞા કરીને આવે, આ બધા તૈયારી કરે, અને તું હું તો એટલે હું તો હું તો કે તું જાગો ને, આ શરણાગતિ બાપ, આનું નામ શરણાગતિ, તું જાગો ને પછી મારી ચિંતા છે ને. અને એ પડદો પાડી અને પડદો અડગો કર્યો, દ્રૌપદી બેઠા હતા અને એટલું કીધું, કૃષ્ણા દ્રૌપદી વાને શ્યામ હતા અને કૃષ્ણ કૃષ્ણ નામથી બોલાવતા, કૃષ્ણા ક્યાં ભાઈ, કે ભીષ્મને પગે લાગવા માટે થઈ અને જાઓ, એક શબ્દ દ્રૌપદી ન બોલ્યા, નેતરની હોટીના બે છેડા હાથમાં રાખીને એક છેડો મૂકો, નેતરની હોટી જેમ સીધી થઈ જાય એમ દ્રૌપદી ઉભા થઈ ગયા સિંહાસન માંથી, એક શબ્દ ન બોલ્યા, ચટ 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 એને પરબારા ડગલા ઉપાડ્યા, કારણ કે દ્રૌપદી જાણતા હતા કે કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો અને ભવિષ્યથી કોઈ થયો નથી, આના સામો વિવાદ ન હોય, આ કે એટલે તરત કરી નખાય. એ ભીષ્મની છાવણીમાં જઈને દ્રૌપદીએ ખોડો પાથરીને પ્રણામ કર્યા, દ્રુપદ દુલારી પાંડવોની મહારાણી દ્રૌપદીના પ્રણામ, એટલે ભીષ્મએ કીધું, અખંડ સૌભાગ્યવતી ભવ, એ અખંડ સૌભાગ્યવતી ભવ કીધું, એટલે દ્રૌપદી ઉભા થઈને કીધું, સાચું હું કે હું બેટા, કે દિયાથી બોલ્યા હતા કે કાયલ અર્જુનને મારે ને અટાણી કહો છો, અખંડ સૌભાગ્યવતી ભવ, તો સૌભાગ્યને અખંડ રાખ્યો તો અર્જુનને મારશ્યો કેમ, અને અર્જુનને મારશ્યો તો સૌભાગ્ય અખંડ રાખશ્યો કેમ, એટલે ભીષ્મએ કીધું, તારે ફેરું કોણ આવ્યું, કે મારી દાસી આવી, ક્યાં ઊભી, કે બાપુ એ તો તંબુરબાઈને ઊભી હોય ને, કે મારે ત્યારે દાસીના દર્શન કરવા, હાલો ભેડા ત્યાગળ દ્રૌપદી પાછળ ભીષ્મ, તમારો ચકડ ગોથ્યો, હયા ઊંટી ઘૂમટો તાણીને દાસી ઉભી હતી, બેન બેટા મોઢા માથે પડદો અડગો કર, મારે તારા મુખારવીના દર્શન કરવા, એટલે દાસીએ માથું હલાવી ના પાડી, બીજી વખત કીધું, બાપા પડદો અડગો કર, મારે તારા મુખારવીના દર્શન કરવા, દાસીએ માથું હલાવી ના પાડી, ત્રીજી વખત કીધું, બેન બેટા દીકરી બાપ મોઢા માથેથી પડગો અડધો કર, મારે તારા મુખારવીના દર્શન કરવા, ત્રીજી વખત દાસીએ માથું હલાવી ના પાડી, અને
આમ ભીષ્મ પિતામહે હાડીનો છેડો પકડી અને મોઢામાં જે પડદો અડગો કર્યો અને કૃષ્ણ પરમાત્માને દેખ્યા કરે, હાય 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 હાય, કાળી આટલી હદ હતી કે પણ પિતામહ બીજું થાય હું કે કૃષ્ણ તો મને ખબર હતી. આ દુશ્મનની છાવણી, દુશ્મનની છાવણી, અડધી રાતનું ટાણું, આ દ્રુપદની દુલારી, પાંડવોની મહારાણી, એકલી ન આવ્યો તું ભેડો આવ્યો એટલે તો ભીષ્મ દાસીના દર્શન કરવા આવ્યો, નકર હું ગંગા પુત્ર ભીષ્મ કે દાસીના દર્શન કરવા થોડો ધામ તું આવ્યો બાપ, ગમે વેહમાં આવ્યો મને ખબર હતી આવ્યો, પણ કૃષ્ણ મને એ ખબર નહોતી તું આ વેહમાં આવ્યો હોઈશ. હવે બાપ સાંભળી લે, કૃષ્ણ મારા બાપ શાંતનુને જેથી મસગંધાની હારે પ્રણાવ્યો તે દેને બાપે કીધું તું તારો દીકરો જુવાન છે ને મારી દીકરીના દીકરાને કેમ સિંહાસન મળે, તેથી મેં કીધું તો હું તો સિંહાસન નહીં લઉં પણ મારા છોકરા કદાચને હસ્તિનાપુરની ગાદી માગે હો તને વેમ હોય ને તો મા ગંગાની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે આ ખોડિયાની માલિક પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહીં અડાડું, મેં ભીષણ કર્મ કર્યું તો ભીષણ પ્રતિજ્ઞા લે. આજ કુરુક્ષેત્રના મેદાનની માલિકો સ્ત્રીના વેહની માલિકો આવી અડધી રાતના સમયે હાડીના છેડાની માથે હાથ મુકાવી અને મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો છે તો હું 33 કોટી દેવતાઓ અપ્સરાઓ ગંધર્વો કિંડો ચારણો સિદ્ધો મુન્યો તપસ્યો જોગ્યો જત્યો સત્યો ગ્રહો નક્ષત્ર તારાઓને સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે હવારે તમારા હાથમાં હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ અને કાર્તક વધ છઠ્ઠા હુરજ નારાયણ ઉદય થયા. બરોબર લડતા 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 ભીષ્મ અર્જુન હામ હામ આવ્યા એ કાનુદી પણત ખેંચી અને અર્જુન બાણ છોડે સનન 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 કે તું બાણ છૂટે એ બાણને તેથી અગ્નાસ્ત્ર કહેવામાં આવતું હતું. આકાશની માલિક અગ્નિની જ્વાળાઓ થાય અને સાક્ષાત અગ્નિ કૌરવોની સેનાને ભડકવા હાલતો થયો વાડવાના નામનો એમ દોડે ભીષ્મ પિતામાં કાનુદી પણત ખેંચી અને બાણ છોડે એને મેઘાસ્ત્ર કહેવામાં આવતું હતું. ઘટાટો વાદળા થઈ જાય પરવાળા પરવાળા દેવી ધારું થાય અગ્નિને બુજાવી દે વરસાદને રોકવા અર્જુન બાણ છોડે એને પવનાસ્ત્ર કહેવામાં આવતું હતું. પવન ઉત્પન્ન થાય વાદળા વિખી નાખે વરસાદ રોકાઈ જાય વંટોળિયાને રોકવા ભીષ્મ બાણ છોડે એને પર્વાસ્ત્ર કહેવામાં આવતું હતું. પર્વત થઈ જાય બાણના સમૂહ રચાઈ જાય દિવાલો રચાઈ જાય પવન રોકાઈ જાય પર્વતોને રોકવા અર્જુન બાણ છોડે એને વજ્રાસ્ત્ર કહેવામાં આવતું હતું. વજ્ર ઉત્પન્ન થાય પર્વતના ટુકડા ટુકડા કરી અને જમીન ઉપર નાખીને અગ્નિહસ્ત્ર હિતે વ્યોમ બીચ કિન્ની જ્વાલ માલ મેઘ અસ્ત્ર હિતે જ્વાલ તાઈ કો બુજાઈ હે ત વાયુ અસ્ત્ર હિતે મેઘ ગીરી અસ્ત્ર હિતે વાયુ વજ્ર અસ્ત્ર હિતે ગીરી છીન મેઘ પાય. કોઈ કઈ મતક નહોતા દેતા. મામા ત્યાંથી બે જ જણા લડતા હતા. 1800 સેના લડવાનું ભૂલી ગઈ. જે હામ હામા દુશ્મન ઉભા હતા ને એકબીજાને ખંભે તલવારી ઉપર બી દેવાના હતા ને એકબીજાને ખંભે હાથ દઈને જોતા હતા કોણ બાણ છોડે છે કોણ બાણ તોડે છે કોણ બાણ જોડે છે ને કોણ છૂટેલા ને પાછું બોલાવે છે. ચાર પ્રકારની ધનુર્વિદ્યા જોડવું છોડવું તોડવું છૂટેલા ને બોલાવવું. તો બહુ હમદા દાયરો છે એટલે વાત મને યાદ આવે જ કરું છું. ચાર પ્રકારની ધનુર્વિદ્યા એ જોતા હતા એટલી ચપડતા થી કે નક્કી નહોતા કરી શકતા કેનું બાણ છૂટ્યું કેનું બાણ તૂટ્યું. ભૂલી ગયા આપણે હામામાં તલવાર ઉપર બી દેવાના હતા. એ પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પાર્થિવ અનેક એક તે હૈરો રહો. હાથે ખંભા હાથે દઈને ઉભા રહી ગયા પાર્થિવ અનેક એક તે હૈરો રહો. અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. અને કૃષ્ણ પરમાત્માએ આમ જોયું એ પાછું ફરીને આમ જોયું તો અર્જુન ઉદાત બલ શસ્ત્ર કો વિસારી બેઠો વામ પાની ધેરી ભૂત ગાંધીવ ધેરો રહો. ડાબા હાથમાં ગાંડીવ રહી ગયો જમણો હાથ ભાથામાં રહી ગયો. જો આમ અર્જુન ઉભો રહી ગયો આમ શું કરવા આમ બાણ કાઢવા જાય ને એ અર્ધું બાણ નીકળે ત્યાં ભીષ્મનું બાણ છૂટી ગયું અર્જુનનું બાણ તૂટી ગયું હોય પોખડું હાથમાં રહી ગયું બાણ પાછું ભાથામાં રહી ગયું બાણ કાઢવાનો વેત ન રહેવા દીધો. 1800 સેનાના સૈનિકો લડવાનું ભૂલી ગયા. અર્જુન શસ્ત્રની વિદ્યા ભૂલી ગયો. પવન વાવવાનું ભૂલી ગયો. હરિનારાયણ હાલવાનું ભૂલી ગયા. ઘોડા ડગલા માંડવાનું ભૂલી ગયા. સમુદ્ર વહેવાનું ભૂલી ગયો. આ બધા ભૂલા. એની યાર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ કાળીયો ઠાકર થપન કોટી યાદવોનો ધણી પોતાની પ્રતિજ્ઞા ભૂલી ગયો. પૈંજકો બિસારી ભક્ત પૈંજ પ્રતિ પ્રલી બેકો ધરી રથ અંગ રાશિ ચાબુ ટેરો રહો. રાશિ ચાબુ કેના પીડાર્યા અને રથનું પૈડું લઈને ડગલા માંડ્યા. તાથી નવા વિસંબર સમરે મેં કિનો કોપ
એ પોતાના રથથી ડગલા મીટા ભીષ્મના હામાં આમ એ આઠક ડગલા ભેર્યા, પણ તાથીનો આ વિસંભર સમર મેં કિનો કોપ તા તો કમર તે છૂટો પટને અંબર પીર્યો રહો કેળેથી પિતાંબર છૂટીને ધરતી માં પડી ગયો. મજાની વાત હવે છે, કીડેથી પિતાંબર છૂટી અને ધરતીની માથે પડી ગયું. ન્યા ધરતીએ પિતાંબરને કીધું, મૂર્ખા અઢારક્ષણ સેનાની ઉભી છે, તું કૃષ્ણને કીડે છૂટીને આવતું રહ્યું. એટલે પિતાંબરે કીધું, ભીષ્મથી બીન નથી આવ્યું, ભીષ્મની તાકાતથી બીન નથી આવ્યું. કે તો કે માં કિની હિ પ્રતિજ્ઞા અસો પ્રેરિત પ્રતોદ બિના લોહકો છુબોના યુદ્ધ આદિ કીએ બાની હે. અને એવી પ્રતિજ્ઞા કરી હતી કે ઘોડાને હાંકવાના સાધનો સિવાય હું લોઢાની હડે નહીં, લોહકો છુબોના યુદ્ધ આદિ કીએ બાની હે. કે પટકો તથાપરી પાય બડે લોક જુઠે પરે, તાકો સંગ છોડ દેના નીતિ કી નિશાની. મોટો માણા દેદી ખોટો પડે તેદીનો સંગ છોડી દેવો જોઈએ. એટલે છોડી અને આવતું રહ્યો છે. હવેથી એટલે સાંભળજો, આ તો નર રથ તે ઉતરે પકરે હરિ કે પાય કે યહા અન્યાય કહા કરતા હો અને દોરા હતો શસ્ત્ર ઉઠાય. હે કૃષ્ણ તમે આ હું કરો છો, હું કરો છો, હું કરો છો, કરતો કરતો અર્જુન ધડ્યો પગમાં પડી ગયો. હે નાથ હું કરો છો. આ બધું ભીષ્મ રથમાં મામા ઠેકડો માર્યો, હથિયારનો ઘા કર્યો, મૂકી અને કૃષ્ણને કીધું કે આપ કહે મેં શસ્ત્ર વિના અને હરિ હું ભૂમિરો ભાર, તમે એમ કહેતા કહેતા અસ્ત્ર શસ્ત્ર ઉપાડ્યા વિનાનો હું ધરતીનો ભાર હળવો કરી દઈ. આપ કહે મેં શસ્ત્ર વિના અને હરિ હું ભૂમિરો ભાર, તો અમે ક્ષત્રિકા નાગીને અમને ક્ષત્રિ નહોતા સમજ્યા. હવે બીજી વખત પ્રતિજ્ઞા લે તો સમજીને લેજો, ભીષ્મ જેવા ભટકી ન જાય. પણ હવે સાંભળજો, તઈ ચક્રનો ઘા કરી અને અખડી રમાણના માલિકે ભીષ્મને ઉતર દીધો તો ડારી ચક્ર હરી હસી દિયો અને ઉતર દિયો વૃદ્ધિરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મેં આજ તોર પ્રતિજ્ઞા કાજ. એ ભીષ્મ મેં મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞા રાખવાને ખાતર તોડી, કે દુનિયામાં અબજો મળવું હોય તો મને ભલે મળે, મારા ભક્તને ન મળવો જોઈએ, એટલે મેં મારી પ્રતિજ્ઞા તોડી નાખી છે. આવી લાજનો રાખણ હારો સૌને દેતો આ દ્વારકા દેશ તમને પણ દેશે, એનો શું તને તુબાર નથી. હું દેતો
प्यार करी ले प्यार करी ले तू कोई तारो या હરિનો શું દેહ મનવ મળ્યો હરિનો શું